જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે 65મા પ્રજાસત્તાક દિનની હર્ષ ઉલ્લાસ સાથે ભવ્યતાથી ઉજવણી કરાઈ હતી અને માનનીય ઉર્જા મંત્રી વાસણ આહિરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જ્યારે આ પર્વમાં માંગરોળ તાલુકા તેમજ જૂનાગઢથી હજારો લોકો ધ્વજવંદન કાર્યક્રમને નિહાળવા માંગરોળ ઉમટી પડ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા કક્ષાના 65મા પ્રજાસત્તાક દિવસની માંગરોળ ટાવર ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી અને માનનીય ઉર્જા મંત્રી વાસણભાઈ આહિરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જ્યારે આપણા આ રાષ્ટ્રીય પર્વમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ઉપસ્થિત જનમેદની અને શાળા કોલેજના બાળકો તથા અધિકારીઓનું અભિવાદન કર્યું હતું. ત્યારે તેમણે પોતાના ઉદ્બોધનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ગુણગાન ગાયા હતા, જેમાં પ્રજા માટે નરેન્દ્ર મોદીએ જે વિકાસના કામો કર્યા છે તેની રૂપરેખા પોતાની આગવી શૈલીમાં આપી હતી. જૂનાગઢ જિલ્લાના વિકાસના કામો સહેલાઈથી થાય તે માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને ચેક અર્પણ પણ કર્યો હતો. સાથે રાજ્યમાં અને જિલ્લા કક્ષામાં વિવિધ ક્ષેત્રે સારી નામના મેળવનાર વિદ્યાર્થીઓને સીડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત પણ કરાયા હતા. गणतंत्र दिन परेड अपने देश के लिए तैयार है. માધ્યમિક શિક્ષણ અધિકારી જૂનાગઢ, શિક્ષણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન, આપણે વાસમો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વર્ગ, જેથી આ બાળકો પરત શાળાએ આવે. આ રાજ્ય સરકારનો નૂતન ઉત્તમ સ્વીપ વાવેતરો, રસ્તા કેનાલ રેલવેના કાંઠે વાવેતર, ત્યાર પછી આરટીઓ અને એસટી વિભાગીય પોલીસ અધિક્ષક જૂનાગઢ, જીવન ફુવારા પદ્ધતિ અને રાજ્ય સરકારની નવી પહેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિર્મળ ગુજરાત, અસ્વચ્છ ગામ અને કિલકિલાટની સુવિધા અને એમની સાથે 108ની સેવા. આજે જૂનાગઢ જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય પર્વ આજે આપણે અહીંયા માંગરોળ ખાતે ઉજવ્યું.
અને આપે જોયું હશે તેમ સમગ્ર જૂનાગઢ જિલ્લાની જનતા જનાર્દન, ખાસ કરીને લગભગ બધા જ તાલુકાના આગેવાનો, પ્રજાજનો અને તંત્રના સૌ કર્મયોગી મિત્રોએ ખૂબ સારું આયોજન કર્યું હતું. આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાને અનેક મળેલી વિરાસતોને આગામી દિવસોમાં ખૂબ હાઈલાઇટ કરવામાં આવશે. વિશ્વના નકશા ઉપર આજે પણ એનું નામ લેવાય છે. એશિયાનું સૌથી મોટું લાઈન અગર જો હોય તો એ આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણે જોયું હશે કે છેલ્લા 10 વર્ષમાં અનેક પ્રવાસીઓનો સંખ્યામાં વધારો થયો છે. એ જ રીતે પ્રવાસન ક્ષેત્રમાં, ધાર્મિક સ્થાનોમાં આ રાજ્ય સરકાર અને આ લાડીલા આપણા પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જૂનાગઢ જિલ્લાને સવિશેષ પ્રાધાન્ય આપ્યું છે. પ્રજાસત્તાક દિને માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહીર સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અને ત્યારબાદ વિવિધ ઓફિસો જે તાલુકા કક્ષાની છે એનું મુલાકાત લીધી માનનીય મંત્રીશ્રીએ, જેમાં ખાસ કરીને ઉલ્લેખનીય છે કે બ્લોક હેલ્થ ઓફિસનું નવું મકાન બન્યું છે, જેનું લોકાર્પણ માંગરોળની પ્રજાને કરવામાં આવ્યું છે. લગભગ 90 લાખ કરતાં વધુની કિંમતનું આ મકાનનું લોકાર્પણ થયું છે. તદુપરાંત બીજું PGVCL, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશનની તપાસણી કરશે અને એ રીતના આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવું છું. દેશભરની સાથે જૂનાગઢના માંગરોળ ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. સાથે પ્રજાસત્તાક પર્વે જૂનાગઢ જિલ્લા અશ્વ પોલીસના જવાનો દ્વારા અશ્વ કર્તવ્ય પણ રજૂ કરાતા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ.